નમસ્કાર, હું છું મિનલ વિટકોઝ ન્યૂઝમાં. આજે સમગ્ર વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ ઉજવી રહ્યું છે. અંદાજે વિશ્વમાં 8 લાખ લોકો આત્મહત્યા દ્વારા મૃત્યુ પામે છે, એટલે કે દર 40 સેકન્ડે એક વ્યક્તિ આત્મહત્યા દ્વારા મૃત્યુ પામે છે. મનુષ્યવધ અને યુદ્ધના કારણે થતા મૃત્યુ કરતાં પણ આત્મહત્યાનો દર વધારે છે. સમગ્ર વિશ્વ માટે આત્મહત્યા એક પડકાર છે. આત્મહત્યામાંથી કેવી રીતે બચી શકાય, એના શું ઉપાયો હોઈ શકે, એનું નિરાકરણ કેવી રીતે કરી શકાય, આ સમગ્ર વિષય ઉપર આપણે ચર્ચા કરીશું. આજે આપણી સાથે સ્ટુડિયોમાં હાજર છે ડૉક્ટર આઈ જે રત્નાની સાહેબ, જેઓ કન્સલ્ટન્ટ ન્યુરોસાયક્રેટિસ્ટ તરીકે પ્રેક્ટિસ કરે છે. રત્નાની સાહેબ, વિટકોઝ ન્યૂઝમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ મિનલ બહેન. સૌથી પહેલાં તો રત્નાની સાહેબ, પ્રશ્ન પૂછવાનું એ મન થાય કે આજે આપણે જોઈએ છીએ ન્યૂઝ પેપરમાં, ટેલિવિઝન પર આત્મહત્યાના કિસ્સાઓ દિવસે ને દિવસે વધતા જાય છે, તો આ આત્મહત્યાના કિસ્સાઓ જે વધી રહ્યા છે એની પાછળનું કારણ શું જવાબદાર છે એ અમારા વ્યુઅર્સને જણાવશો? આત્મહત્યાના કારણોની ચર્ચા કરીએ તો મુખ્યત્વે આત્મહત્યાને બે ભાગમાં વર્ગીકૃત કરી શકાય. એક છે ઇમ્પલ્સિવ સ્યુસાઇડ અને બીજું છે પ્લાન્ડ સ્યુસાઇડ. ઇમ્પલ્સિવ સ્યુસાઇડમાં વ્યક્તિ અચાનક ક્યારેક ગુસ્સામાં આવી અને આપઘાતનો પ્રયત્ન કરી દે છે. એ સમયે જો એ વખતના અમુક ક્ષણો જો એ સારી રીતે પસાર કરી દે તો પછી કદાચ એ આપઘાત સંબંધિત વિચારો એના મનમાં રહેતા નથી. બીજી વસ્તુ છે પ્લાન્ડ સ્યુસાઇડ. આ સ્યુસાઇડમાં વ્યક્તિ સ્યુસાઇડ બનાવવા માટે કરવા માટેનો પ્લાન કરતા રહે છે અને એ પ્લાન પર એક્શન કરવી, આ દિવસે મારે સ્યુસાઇડ કરવો, એ બધાનો એ પોતે પ્લાનિંગ કરે છે. તો આ બે પ્રકારના સ્યુસાઇડ વર્ણવી શકાય. પ્લાન્ડ સ્યુસાઇડમાં મોટાભાગે ડિપ્રેશન, એન્ઝાયટી ડિસઓર્ડર, સ્કિઝોફ્રેનિયા, એડજસ્ટમેન્ટ ડિસઓર્ડર, સ્ટ્રેસ એવી માનસિક બીમારીઓ સંકળાયેલી જોવા મળે છે. જ્યારે ઇમ્પલ્સિવ સ્યુસાઇડ્સમાં, કે જ્યારે વ્યક્તિએ ક્ષણિક આવેગમાં આપઘાતનો પ્રયત્ન કરેલો હોય છે, તેમાં મોટાભાગે વ્યક્તિનો સ્વભાવ કે કોઈપણ પરિસ્થિતિને કોઈ મેચ્યોર રીતે ડીલ કરવાની સમજણ શક્તિનો કે એની એબિલિટીનો અભાવ વગેરે કારણો જવાબદાર ગણી શકાય. વળી આજના સમયમાં વધારે સ્ટ્રેસફુલ લાઈફ થઈ છે, લોકોનું જીવન પણ જાણે ઘડિયાળના કાંટાની માફક બની રહ્યું છે, ત્યારે સ્ટ્રેસ પણ એક આપઘાતનું કારણ ગણી શકાય. રતાની સાહેબ, આપે ખૂબ જ સરસ વાત કરી કે સ્ટ્રેસ એ મુખ્ય કારણમાં પણ ગણી શકાય. આપણે એક અંદાજ પ્રમાણે જોઈએ છે કે 15 થી 29 વર્ષની વયના લોકો વધુ આત્મહત્યા કરે છે. હમણાં થોડા ટાઈમમાં આપણે, થોડા સમય પહેલાં આપણે પેપરમાં પણ જોયું હતું કે સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ પણ આત્મહત્યા કરે છે. તો સાહેબ, આ બાળ માણસ ઉપર જે આ આત્મહત્યાનું જે પગલું ભરવાની જે ક્રિયાઓ થઈ રહી છે એ પાછળ કયા કારણો જવાબદાર હોઈ શકે એ વિશે પણ જણાવશો? આજના સમયમાં શિક્ષણ થોડુંક સ્ટ્રેસફુલ બન્યું છે, એ વાતમાં કોઈ શંકાને સ્થાન નથી. બીજી વસ્તુ, આપણે વિદ્યાર્થીઓને કેવી રીતે કોઈપણ પ્રશ્ન સોલ્વ કરવો એ સારી રીતે સમજાવીએ છીએ, પરંતુ પોતાની ઇમોશન કેવી રીતે મેનેજ કરવી, લાગણી તંત્રનું નિયમન એ ક્યારેય કોઈ વિદ્યાર્થીને સમજાવવામાં કે કોઈપણ શિક્ષણના ભાગરૂપે શીખવાડવામાં આવતું નથી. તો આ સ્ટ્રેસને મેનેજમેન્ટ કેવી રીતે કરવું એ માટેની કોઈપણ પ્રશ્નને, એની જે પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ્સ, આ બધી વસ્તુઓ પર આપણે શિક્ષણમાં ખાસ મહત્ત્વ આપવામાં આવતું નથી. તો કોઈપણ પરીક્ષાનું સ્ટ્રેસ આજકાલ વધી રહ્યું છે અને દરેક રીતેની એને સ્ટ્રેસને મેનેજ કરવાની માટે વિદ્યાર્થીઓ સક્ષમ હોતા નથી, એ કારણ ગણી શકાય. સાહેબ, આપે ખૂબ જ સરસ વાત કરી કે બાળકોને યોગ્ય રીતે સમજાવવામાં નથી આવતા શિક્ષક દ્વારા કે મા બાપ દ્વારા, જેના કારણે વધારે પડતો સ્ટ્રેસ પોતાની ઉપર લઈ લે છે અને આત્મહત્યાનું પગલું ભરવા માટે તૈયાર થઈ જાય છે. તો આવા સમયે શિક્ષકો અને મા બાપની શું જવાબદારી બાળકો પ્રત્યે હોઈ શકે એ વિશે જણાવશો? આમાં સ્ટડીમાં કે એમ કોઈપણ એક્ઝામને, જીવનની આ લાસ્ટ એક્ઝામ છે, જો આ એક્ઝામમાં મને જરૂર મારી અપેક્ષા મુજબ સફળતા નહીં મળે તો આગળ ઉપર મારું ભવિષ્ય કંઈ જ નથી, એ પ્રકારની રીતે કોઈપણ એક્ઝામને ના લેવી જોઈએ. કોઈપણ એક્ઝામ પછી પણ આગળ જીવન છે જ, અને એ એક્ઝામમાં નિષ્ફળતા મળે કે જરૂર આપણા અપેક્ષા મુજબ સફળતા ના મળે તો પણ આપણે આગળ વધી જ શકશું અને આગળ ઉપર જીવન રહેલું છે. એ પ્રકારે કોઈપણ એક્ઝામને જાણે જીવનની છેલ્લી એક્ઝામ છે એટલું બધું મહત્ત્વ ના આપવું જોઈએ. પ્લસ ક્યારે પણ કોઈપણ વિદ્યાર્થી કોઈ સુનમૂન બેઠી રહે કે અનિદ્રાનો શિકાર બને, કોઈ પણ વાંચવા છતાં યાદ નથી રહેતું,
ભૂલી જાય છે, મને આવડતું હોય છતાં પણ હું પરીક્ષામાં બોલી નથી શકતો, લખી નથી શકતો, એક્સપ્રેસ નથી કરી શકતો, એવી કોઈ પણ ફરિયાદો કરે તો એ વખતે કોઈ કન્સલ્ટન્ટનો એપ્રોચ કરી શકાય. અને કોઈ પણ બાળક જ્યારે કોઈ મારે જીવવું નથી, આપઘાત કરવો છે એ પ્રકારની વાતો કરે તો એ વાતને પણ ગંભીરતાથી લેવી જોઈએ, આ પગલાં લઈ શકાય. સાહેબ, બીજું એ પૂછવું હતું આપણે કે વિઝ્યુઅલ મીડિયા આત્મહત્યા માટે કેટલું જવાબદાર હોઈ શકે? મીડિયાનો રોલ થોડા અંશે ગણી શકાય, પણ માત્ર મીડિયા જ જવાબદાર છે એવું કહેવું ભૂલ ભરેલું છે. થોડો રોલ ગણી શકાય, થોડો રોલ ગણી શકાય, કારણ કે ઘણા એવા કિસ્સા બનતા હોય છે, આપણે જોઈએ છે કે ટીવીમાં જોઈને, એવા અમુક સીન જોઈને બાળકો ઘરમાં રમતા રમતા પણ એ ક્રિયા કરતા હોય છે, ના જાણતા જ એનો શિકાર થઈ જતા હોય છે. સાહેબ, બીજું એ પૂછ્યું હતું કે આપે એક બુક લખી છે, ખાસ એ બુકમાં આપે મગજ અને માનસિક રોગને લગતી જે સમસ્યાઓ છે એ સમસ્યા ઉપર આપે લેખ લખ્યો છે, અને સાથે આત્મહત્યા ઉપર પણ આપે એક આખું ચેપ્ટર લખ્યું છે, તો આ ચેપ્ટરમાં શું માહિતી આપે આપી છે એ અમારા વ્યુઅર્સને જણાવશો? આ બુકમાં મેં મોટાભાગે જે અમુક સમાજમાં આત્મહત્યા પ્રત્યે ગેરમાન્યતાઓ પ્રવર્તતી હોય છે એ અંગે પ્રકાશ પાડવાની કોશિશ કરી છે. જેમ કે અમુક માન્યતા એક એવી છે કે કોઈ વ્યક્તિ એક વખત આપઘાતનો પ્રયત્ન કરે તો તે ફરીથી કરતો નથી, કે એક વખત આપઘાતમાં નિષ્ફળ ગયા પછી એને ખ્યાલ આવી જાય છે કે જાણે આપઘાત ના કરવો જોઈએ. પરંતુ આ માન્યતા સાચી નથી. હકીકતમાં તો પાસ્ટ હિસ્ટ્રી ઓફ સ્યુસાઇડ ઇઝ અ રિસ્ક ફેક્ટર. અગાઉ આપઘાતનો પ્રયત્ન કર્યો હોય એનાથી વ્યક્તિની ભવિષ્યમાં આપઘાત કરવાની શક્યતા અન્ય વ્યક્તિઓ કરતાં ઘણી વધી જાય છે. કોઈપણ વ્યક્તિએ ભૂતકાળમાં આપઘાતનો નિષ્ફળ પ્રયત્ન કર્યો હોય એને ખૂબ જ ગંભીરતાથી લેવો જોઈએ અને એ માટે જરૂર પડે આપણે પગલાં લેવા જોઈએ. આ ઉપરાંત અન્ય એક માન્યતા એવી છે કે જો કોઈ વ્યક્તિએ આપઘાત કરવો જ છે એવો દ્રઢ નિશ્ચય કરી લીધો હોય તો આપણે ખાસ કંઈ કરી શકતા નથી, મદદ કરી શકતા નથી. પરંતુ આ માન્યતા પણ સાચી નથી. જ્યારે કોઈ વ્યક્તિ એમ કહે છે કે મારે આપઘાત કરવો છે, ઇટ મીન્સ ઇટ હી ઇઝ સીકિંગ હેલ્પ. એક મદદ માટે જાણે બૂમ પાડી રહ્યો છે. એ સમયે જો આપણે તેનો એપ્રોચ કરીએ, તેને સમજવાનો પ્રયત્ન કરીએ તો આપણે તેને જરૂર મદદરૂપ થઈ શકીએ. ઉપરાંત કેટલાક લોકોમાં એવી માન્યતા પ્રવર્તે છે કે જ્યારે કોઈ દર્દી હોય એમની સાથે મરવા સંબંધિત વાતો ના કરવી જોઈએ, એનાથી દર્દી મરવા કે આપઘાત કરવા માટે પ્રેરાય છે. પરંતુ આ વાત પણ સાચી નથી. દર્દી સ્યુસાઇડ માટે કેટલી ગંભીરતાથી વિચારી રહ્યો છે, એ માટે એને શું શું પ્લાન બનાવ્યા છે, એ બધું જાણવા માટે એમના માટે આપઘાત સંબંધિત વાતચીત કરવી જરૂરી બને છે. આ ઉપરાંત કેટલાક લોકોમાં એવી માન્યતાઓ હોય છે કે જે વ્યક્તિત્વ આપઘાત માટે જવાબદાર છે. માનો કે કોઈ લોકો એવું કહે છે કે કોઈ વ્યક્તિનો સ્વભાવ ખુશમિજાજ હોય કે મેચ્યોર વ્યક્તિ હોય એ સ્યુસાઇડ જેવું પગલું ના ભરે. પરંતુ ડિપ્રેશન, એન્ઝાયટી ડિસઓર્ડર્સ એવી બીમારીમાં મગજમાં ન્યુરોટ્રાન્સમીટર્સમાં એવો ફેરફાર થતો હોય છે કે એના લીધે વ્યક્તિનું વ્યક્તિત્વ એકદમ બદલાઈ જતું હોય છે. માનો કે જ્યારે તેણે આપઘાતનો પ્રયત્ન કર્યો હોય કે એવો નિર્ણય લીધો હોય એ એમના સામાન્ય વ્યક્તિત્વ કરતાં એકદમ વિપરીત હોઈ શકે છે. એ કદાચ એ બીમારીના લીધે એમણે એ નિર્ણય લીધેલો હોઈ શકે. તો એવી પણ માન્યતા ના રાખવી જોઈએ કે એનું અગાઉના સમયનું મેચ્યોર વ્યક્તિત્વ કે જે બીજા લોકોને પણ આપઘાત ના કરવો જોઈએ એ પ્રકારે માર્ગદર્શન આપી શકતો હતો, એ ક્યારેય આપઘાત નથી જ કરવો એ પ્રકારનું પગલું ના ભરી શકે. બની શકે કે એ કોઈ માનસિક રોગના અસર હેઠળ એમણે આવું પગલું ભરે પણ ખરો. વિટકોઝ ન્યૂઝમાં વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ ઉપર અમારી ચર્ચા ચાલુ છે. ડોક્ટર રત્નાણી સાહેબ આપણને વધુ માહિતી આપશે, પણ અત્યારે સમય છે વિરામનો. આપના બિઝનેસનો વ્યાપ જાહેરાત આપીને વિસ્તારો. ભાવનગર શહેર અને તાલુકામાં મોકાની જગ્યાઓમાં હોર્ડિંગ્સ તેમજ કિયોસ્ક બોર્ડના ભાડા માટે મળો. પાલિતાણા, તળાજા, અલંગ અને ભાવનગર શહેરની પ્રખ્યાત જગ્યાઓ પર લાગી શકે છે આપના વેપારની જાહેરાત. ભાવનગર એસટી બસ સ્ટેન્ડ, ઘોઘા ગેટ, હલુરિયા ચોક, મહિલા કોલેજ સર્કલ, સરદારનગર, સરદારનગર લો કોલેજ, બીએમ કોમર્સ ઘોઘા સર્કલ, ક્રેસન્ટ સર્કલ વનિતા આશ્રમ, શિશુ વિહાર સર્કલ અને મંત્રેશ કોમ્પ્લેક્સ ઘોઘા રોડ. જાહેરાત આપવા માટે સંપર્ક કરો 98 24 83 96, 94 26 20 46 00. સરનામું છે 204 ટીસી ટાવર, જિલ્લા પંચાયત સામે ફ્લાવર માર્ટ ઉપર, ભાવનગર.
શ્રી એસકે વિદ્યા મંદિર મોડર્ન સ્કૂલ ચિત્રા જીઆઈડીસી ભાવનગર, જ્યાં સુવિધાઓ છે વિશાળ ગ્રાઉન્ડ, ઓપન એર ઓડિટોરિયમ, આધુનિક સુવિધાથી સજ્જ સ્કૂલ બિલ્ડિંગ, ઇતર પ્રવૃત્તિઓ માટે આધુનિક સુવિધાવાળું ઇન્ડોર ઓડિટોરિયમ, કમ્પ્યુટર લેબની સુવિધાઓ, વિવિધ વિષયસભર પુસ્તકાલય, આધુનિક ઢબથી બનાવાયેલ મોટા વર્ગખંડો, ઇતર પ્રવૃત્તિઓની સાથે સહ અભ્યાસ પ્રવૃત્તિઓને ઉત્તેજન, શાળામાં જ સેલ્ફ ડિફેન્સ અને રાઇફલ શૂટિંગની તાલીમની વ્યવસ્થાઓ, અનેક સુવિધાઓ સભર શહેરની એકમાત્ર શ્રી એસકે વિદ્યા મંદિર મોડર્ન સ્કૂલ ચિત્રા જીઆઈડીસી ભાવનગર. સુરત સિટીના બીએસ મૈસુર ઢોસાનો દિલખુશ ટેસ્ટ હવે મેડ્સ ગ્રુપ ઓફ કંપની દ્વારા ઇસ્કોન મેગા સિટી ખાતે, જ્યાં આપના માટે મૈસુર ઢોસાની અનેક સ્પેશિયલ આઇટમ, જેમાં ઇટાલિયન પિઝા પેપર, તુફાની ભુજી સ્પેશિયલ, લાહોર પટિયાલા સાથે ચીલી સોસ અને ગાર્લિકમાં મૈસુર ઢોસાની વેરાયટીનો સ્વાદ માણો. તેની સાથે ઉપવાસ ધારકો માટે સ્પેશિયલ ફરાળી ઢોસા, ફરાળી પેપર તથા ફરાળી મૈસુર સાથે અનેક આઇટમોનો ખજાનો. બીએસ મૈસુર ઢોસા, 5 હિમાલયા સ્ક્વેર, ઇસ્કોન મેગા સિટી, વિક્ટોરિયા પાર્ક સામે ભાવનગર. ફોન નંબર 0278-2571-416. હવે તમારા સ્માર્ટફોન પર ભાવનગરની એકમાત્ર ચેનલ, જેને તમે માણી શકો છો એન્ડ્રોઇડ મોબાઈલ પર પણ. ભાવનગરની પડે પડની ખબર સીધી તમારા એન્ડ્રોઇડ ડિવાઇસ પર. ભાવનગરના સમાચાર, ધાર્મિક સામાજિક કાર્યક્રમો, મનોરંજન ટીવીમાં તો માણતા જ હશો, પણ હવે આ બધું માણવા ટીવીની જરૂર નથી. કોઈ પણ સ્થળે કોઈ પણ સમયે આપ નિહાળી શકો છો વિટકોસ ન્યૂઝ. પ્લે સ્ટોર પરથી વિટકોસ ન્યૂઝ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને રાખો ખબર સમયસર નજર નગર પર. ભાવનગર માટે ભાવનગરીઓ વડે પ્રજા અને પર્યાવરણનું પ્રતિબિંબ, ખબર સમયસર નજર નગર પર. આપના વ્યવસાય, રોજગાર અને માર્કેટિંગની જાહેર ખબર માટે મળો ભાવનગર જિલ્લામાં સૌથી વધારે પ્રસારણ ધરાવતી એકમાત્ર ચેનલ. તો આપની રંગબેરંગી આકર્ષક જાહેર ખબરની ફૂલ સ્ક્રીન જાહેર ખબર, એનિમેશન જાહેર ખબર, એલ્બર્ટો અભિનંદન, શુભેચ્છા, જન્મદિવસની શુભકામનાઓ અને મૃત્યુ નોંધ માટે મળો. મૃત્યુ નોંધ અને નગર નોંધ ફ્રીમાં આપવામાં આવશે. સરનામું 301 એરિસ્ટો કોમ્પ્લેક્સ, માધવ દર્શન સામે, વાઘાવાડી રોડ, ભાવનગર. ફોન નંબર 0278-222-1615. મોબાઈલ નંબર 72-26-98-99-03. બીજો મોબાઈલ નંબર 72-26-98-99-04. વિરામ બાદ આપ સૌનું ફરીથી એકવાર સ્વાગત છે. આપણી પાસે છે ડૉક્ટર રત્નાની સાહેબ, જેઓ આત્મહત્યા વિશે આપણી સાથે વિસ્તારથી ચર્ચા કરી રહ્યા. સાહેબ, ઘણી વખત જોયું છે કે આત્મહત્યાના વિચારો આવા એક પ્રકારની માનસિક બીમારી, ડૉક્ટરોની ભાષામાં એને કહીએ છીએ, પરંતુ ઘણી વખત ઘરમાં એવા સર્કમસ્ટાન્સીસ ઊભા થાય છે કે એ દર્દીને સારી રીતે એને ટ્રીટ કરવામાં નથી આવતો, જેના કારણે આ પગલું એ ભરવા માટે તૈયાર થાય છે. તો આપણે ત્યાં હજુ પણ એ માનસિક બીમારીને લગતી જાગૃતિ નથી આવી, તો એ સંદર્ભે આપ શું કહેશો કે કેવી રીતે આ જાગૃતિને વધારે ને વધારે લાવી શકાય, જેથી કરીને આત્મહત્યા જેવા જે કિસ્સાઓ બને છે અને જેમાં ખાસ કરીને યુવાનોનું મૃત્યુદર વધારે છે તેને અટકાવી શકાય. મોટાભાગના કેસમાં આપણે ત્યાં કોઈ પણ આપઘાતના કેસને એકદમ સુપરફિશિયલી જોવામાં આવે છે, જેમ કે કોઈ પરીક્ષાના સ્ટ્રેસથી યુવાને આપઘાત કર્યો, કે પરિણીતાએ સાસરા પક્ષના લોકોના ત્રાસથી કંટાળીને આપઘાત કર્યો, પરંતુ એ કેસમાં ઊંડા ઉતરવાની કોશિશ કરવામાં આવતી નથી. પરીક્ષા તો લાખો વિદ્યાર્થીઓ આપે છે, પરંતુ એમાંના અમુક ગણ્યા ગાંઠિયા વિદ્યાર્થીઓ જ આપઘાત કરે છે. સાસરે કદાચ એક જ સાસુને 5-6 દીકરાઓ હોય તો બધાની વહુઓ એક જ ઘરમાં રહેતા હોય, પરંતુ એકાજ વહુને જ આ સ્ટ્રેસ વધારે ફીલ થતો હોય, બાકીની વહુઓ એ સ્ટ્રેસ સારી રીતે મેનેજ કરી શકતી હોય. તો આની પાછળ કંઈક ને કંઈક મોટાભાગના કેસમાં કંઈક ને કંઈક સાયકોપેથોલોજી કે કંઈક ને કંઈક આવી બીમારી સંબંધિત જેમાં આપણે કંઈક મદદરૂપ થઈ શકીએ એ વાત સંકળાયેલી હોય છે. તો જેને મેડિકલની ભાષામાં સાયકોલોજીકલ ઓટોપ્સી કહે છે,
જેમ આપણે મૃત્યુ પછી પોસ્ટમોર્ટમ પછી એ મૃત્યુનું કારણ જાણવાની કોશિશ કરીએ, એવી જ રીતે સાયકોલોજીકલ ઓટોપ્સીમાં એ મૃત્યુ વખતે દર્દી કોને કોને મળ્યા હતા, એ પહેલાં એમણે કોની કોની સાથે વાતચીત કરી હતી, એનો કન્ટેન્ટ શું હતો, એ બધું જાણી અને એ વખતે એ કઈ બીમારીથી પીડાતા હોઈ શકે એ વાત જાણવાની કોશિશ કરવામાં આવે છે. ભારતમાં એ કદાચ કન્સેપ્ટ અજાણ્યો છે કે એકદમ નવો છે, પરંતુ એવી રીતે જો ઊંડા ઉતરવામાં આવે તો મોટાભાગના આપઘાતના કેસમાં કંઈક ને કંઈક સાયકોપેથોલોજી કે કંઈક ને કંઈક માનસિક બીમારી સાથે સંકળાયેલી હોવાનું આપણે જાણી શકીએ. સાહેબ, સરકાર દ્વારા જુદા જુદી બીમારીને લગતા અભિયાનો ચલાવવામાં આવે છે, તો આપને લાગે છે કે માનસિક બીમારી જે આ છે આત્મહત્યાને લગતી, એના માટે પણ સરકારે ખાસ પગલાં લેવા જોઈએ? એકચ્યુઅલી સરકારે એક અભિયાન શરૂ કરેલું છે, નેશનલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ, પરંતુ એ અભિયાન હજી એટલું બધું પેરિફેરી સુધી કે છેવાડાના લોકો સુધી પહોંચ્યું નથી. અને એ પ્રોગ્રામને બાકીના જે પ્રોગ્રામ છે જેમ કે મલેરિયાનો છે, ટ્યુબરક્યુલોસિસનો છે, લેપ્રસીનો છે, એ બધા પ્રોગ્રામને જેમ એકબીજા સાથે સાંકળી લેવામાં આવ્યા છે અને જે અત્યારની એક્ઝિસ્ટિંગ હેલ્થ સિસ્ટમમાં છેવાડાના લોકો સુધી એમને ટ્રેન કરી, જેમ કે આશા વર્કર્સ છે, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર છે, પીએચસી સીએચસીમાં ટ્રેન કરીને એમની પાસે આ અભિયાનમાં કામ લેવામાં આવે છે, એવી જ રીતે આ મેન્ટલ હેલ્થનો પ્રોગ્રામ એની સાથે સાંકળવામાં નથી આવ્યો. તો મારા અભિપ્રાય મુજબ જો એ પ્રોગ્રામને આ જ પ્રોગ્રામ સાથે સાંકળી લેવામાં આવે તો આપણી પાસે જે એક્ઝિસ્ટિંગ મેન પાવર છે એમાં જ આપણે એનો વધારે કોઈ એમાં વધારે મેન પાવર ઉભો કર્યા વગર જ એનો આપણે લાભ લઈ શકીએ. ખૂબ જ અગત્યની વાત કરી સાહેબ આપે. સાહેબ, હવે અમારા વ્યુઅર્સને ખાસ આપના તરફથી શું સૂચન આપશો? કારણ કે માનસિક સ્ટ્રેસ આપણે સૌ કોઈ જાણીએ છીએ વધી રહ્યો છે, એવા ઘણા યુવાનો છે, આધેડ વયના વ્યક્તિઓ છે જે બીમારીથી ત્રાસીને પણ આ પગલું ભરવા તરફ પ્રેરાતા હોય છે, તો આપ એક સાયકિયાટ્રિસ્ટ તરીકે શું સૂચન કરશો કે જેથી કરીને આવા વિચારો એમના મગજમાં આવે જ નહીં? એટલે આપઘાતના વિચારો મનમાં આવે જ નહીં એ કદાચ શક્ય નથી. એક રિસર્ચ મુજબ દરેક વ્યક્તિ જીવનમાં ક્યારેક ને ક્યારેક તો આપઘાતનો વિચાર કરે જ છે, બની શકે એના પર અમલ કરે કે ના પણ કરે. બીજી વાત છે, મોટાભાગની જે ક્રોનિક ઇલનેસ છે જેમાં લાંબા ગાળાની ટ્રીટમેન્ટની જરૂર પડે છે, જેમ કે ડાયાબિટીસ છે, દમ છે, એમાં મોટાભાગના કેસમાં ડિપ્રેશન, એન્ઝાયટી ડિસઓર્ડર એવી માનસિક બીમારીઓ થવાનું જોખમ રહે છે. મારો એક આર્ટિકલ પબ્લિશ થયો છે ઇન્ટરનેશનલ જર્નલમાં, જેમાં મેં COPD પર ડિપ્રેશન અને વિવિધ માનસિક બીમારીઓ ઉપર રિસર્ચ કરેલ છે. તો એમાં 30-35% COPD ક્રોનિક ઓબસ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝના કેસ લોકોમાં ડિપ્રેશન અને વિવિધ માનસિક બીમારીઓનું પ્રમાણ માલુમ પડેલ. તો આવા જે ક્રોનિક બીમારીઓથી પીડિત લોકોનો રેગ્યુલર ન્યુરોસાયકેટ્રિક કન્સલ્ટેશન કરાવી શકાય, એનો એમાં જો કોઈ આવી બીમારી માલુમ પડે તો એની ટ્રીટમેન્ટ શરૂ કરી શકાય. પ્લસ આવી કોઈ વ્યક્તિ કોઈ આપઘાત સંબંધિત વાત કરે, કોઈ પણ કામમાં એને બહુ વધારે થાક લાગે, અનિદ્રાનો શિકાર હોય, ક્યાંય ગમે નહીં, કોઈ કામમાં યાદ ન રહે, યાદશક્તિ ઘટી જાય, ઊંઘ ઘટી જાય, ગુસ્સો વધારે થાય, ચીડચીડિયો સ્વભાવ થઈ જાય, તો આવી બધી વાતને આપણે ગંભીરતાથી લઈ અને એ સમયે આપણે કંઈક પગલાં લઈ શકીએ. સાહેબ, એક કહેવત પ્રમાણે કે જ્યારે લીલી લીલી લાગણીઓ મરે છે, પ્રેમ મરે છે, ત્યારે વ્યક્તિ આત્મહત્યા કરવા તરફ દોરાય છે. તો સર, આજ પ્રેમ અને હૂંફનો અભાવ આત્મહત્યા કરવા માટે કારણભૂત હોઈ શકે? ચોક્કસ. એવું એક મારા ટીચર કહેતા કે યુવાનોમાં આત્મહત્યાના મુખ્ય બે જ કારણો ગણી શકાય, આપણે કદાચ ટૂંકમાં કહીએ તો અભ્યાસમાં નિષ્ફળતા અને પ્રેમમાં નિષ્ફળતા. તો ચોક્કસ એ પ્રેમમાં નિષ્ફળતા એ આપઘાતનું એક કારણ ગણી જ શકાય. વિટકોઝ ન્યૂઝમાં વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ ઉપર અમારી ચર્ચા ચાલુ છે. ડોક્ટર રત્નાણી સાહેબ આપણને વધુ માહિતી આપશે, પણ અત્યારે સમય છે વિરામનો. લવ પ્રોબ્લેમ, વશીકરણ, મેલી વસ્તુ, ઘર કંકાસ, પતિ પત્ની વશ, છૂટાછેડા, સાસુ બહુનો ત્રાસ, એકતરફી પ્રેમ, મૂડ ચોટ, મારું કરેલું તોડો તો મો માંગ્યું ઇનામ, આવા લેભાગુ તાંત્રિકોને વિટકોઝ ન્યૂઝનો ખુલ્લો પડકાર. અલગ અલગ નામે જાહેરાત આપતા એકમાત્ર અમથાલાલ. નાની એવી ઓળીમાં રહી 100%, 101%, 1000% કામની ગેરંટી આપતા જ્યોતિષ પોતાનું ભવિષ્ય જાણી શકતા નથી. અમો કોઈની ધાર્મિક લાગણી દુભાવવા માંગતા નથી, પરંતુ સામાજિક પર્યાવરણ દૂર કરવું એ જ ઉદ્દેશ સાથે જ્યોતિષીઓને ખુલ્લો પડકાર. કોઈ પણ પ્રકારની આગાહી લેખિતમાં સાચી પાડનારને 5,00,000 રૂપિયાનું ઇનામ. આ તમામ બાબતે કોઈ પણ વ્યક્તિ સાથે છેતરપિંડી કે ઠગાઈ થઈ હોય તો તેઓ વિટકોઝ ન્યૂઝને જાણ કરે.
અમારું સરનામું છે 301 એરિસ્ટો કોમ્પ્લેક્સ માધવ દર્શન સામે વાઘાવાડી રોડ ભાવનગર. ફોન નંબર 2221615, મોબાઈલ નંબર 9496206400. और पुमा बाटा ऑफिस वेयर कलेक्शन लेडीज स्पेशल चॉइस कलेक्शन बाटा बच्चों के लिए स्पेशल किड्स कलेक्शन बाटा शोरूम 7F ट्रेड सेंटर काला नाला भावनगर सबकी पसंद बाटा शोरूम. વિરામ બાદ આપ સૌનું ફરીથી એકવાર સ્વાગત છે. આપણી પાસે છે ડૉક્ટર રત્નાની સાહેબ, જેઓ આત્મહત્યા વિશે આપણી સાથે વિસ્તારથી ચર્ચા કરી રહ્યા છે. સાહેબ, એક પ્રશ્ન પૂછવાનો મને એ મન થાય કે ખાસ કરીને એવા સંજોગો પણ ઊભા થાય છે કે જ્યારે માણસ આર્થિક ભીંસમાં આવી જાય અને કોઈ જગ્યાએથી એને આવકનો સ્ત્રોત ન રહે ત્યારે માણસ આત્મહત્યા કરવા પ્રેરાય છે, તો આર્થિક કારણ કેવી રીતે જવાબદાર હોઈ શકે એ વિશે જણાવશો. આપણે અગાઉ પણ જે સ્ટ્રેસની વાત કરી, જેમ કે અભ્યાસનો સ્ટ્રેસ, એવી જ રીતે આર્થિક કારણ પણ એક સ્ટ્રેસ છે. એના લીધે વ્યક્તિની ને કોઈ માનસિક રોગ થવાનું જોખમ વધી શકે છે. વળી ડિપ્રેશનની અવસ્થામાં વ્યક્તિને કોઈ પણ પરિસ્થિતિની માત્ર નબળી બાજુ જ દેખાય છે, જેની પોઝિટિવ કે જે સારી બાજુ એ પોતે કદાચ એ પરિસ્થિતિના અભાવે જોઈ જ નથી શકતો. જેમ કે એક જાતના એવા ચશ્મા લાગી જાય છે કે એની નકારાત્મક બાજુ જ એમને દેખાય, તો આવા સમયે બધું ખરાબ થશે, આગળ ઉપર દેવું વધતું જ જશે, પોતે દેવામાંથી નહીં જ નીકળી શકે, એ પ્રકારના વિચારો જ કદાચ એમના મનમાં જોર પકડી લે છે અને એમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો ના બતાતા એ આપઘાતનો પ્રયત્ન કરી શકે. તો આર્થિક કારણો એક સ્ટ્રેસ છે જેના લીધે ડિપ્રેશન અને અન્ય માનસિક બીમારીનું જોખમ વધે છે અને એ આપઘાત માટે ચોક્કસપણે જવાબદાર ગણી શકાય. સાહેબ, આર્થિક કારણોની સાથે બીજું એક કારણ એ પણ છે કે દારૂનું વ્યસન છે, જુગારનું વ્યસન છે, સટ્ટાનું વ્યસન છે, જેમાં માણસોને દેવું થઈ જાય છે કે એના કારણે પણ વ્યક્તિ આત્મહત્યા કરવા તરફ પ્રેરાય છે. તો આ વ્યસન આત્મહત્યા કરવા માટે કેટલા જવાબદાર છે? વ્યસન પણ ચોક્કસપણે જવાબદાર છે. માત્ર ડિપ્રેશનના લીધે જેટલું જોખમ વધે એની સાથે જો દારૂ સાથે મળે તો એ કદાચ 2-3 ગણું જોખમ ગણી શકાય. આલ્કોહોલનું વ્યસન એ પણ એક માનસિક બીમારી જ ગણવામાં આવે છે અને જો વ્યસન સાથે માનસિક બીમારી હોય તો એ જોખમ ઘણા ગણું વધી જાય છે. વળી આલ્કોહોલના વ્યસનની સાથે ડિપ્રેશન અને એન્ઝાયટી ડિસઓર્ડર કે ચિંતારોગનું પ્રમાણ ઘણું જ વધારે જોવા મળે છે, તો વ્યસન પણ ચોક્કસપણે આપઘાતના જવાબદાર ગણી શકાય. સાહેબ, ઘણી વખત એવું બને છે કે વ્યક્તિએ એકવાર આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોય અને આત્મહત્યા એક પ્રકારનો ગુનો બને છે, બીજી વખત એને એવા વિચારો આવતા હોય, તેને ડૉક્ટરની પાસે સલાહ લેવી હોય, પણ ઘણી વખત એવું બને છે કે આ ગુનો બનશે એના કારણે વ્યક્તિ ડૉક્ટર પાસે સલાહ લેવા નથી જતી, તો એવા સમયે ખાસ કરીને એ માનસિક રોગમાંથી એ વ્યક્તિને કેવી રીતે બહાર લાવી શકાય? એવું મોટા ઘણા કેસીસમાં જોવા મળે છે કે અગાઉ કોઈ આપઘાતનો પ્રયત્ન કર્યો હોય કે અત્યારે આપઘાતના વિચારો આવતા હોય કે અત્યારે પણ એવો પ્રયત્ન કરવાનું વિચારતો હોય તો પણ એ ડૉક્ટરને જણાવતો નથી. એક ડર રહેલો હોય છે કે ડૉક્ટર કદાચ કોઈ ઓથોરિટીને જાણ કરશે તો એમના વિરુદ્ધ ગુનો નોંધાશે. આપઘાતનો પ્રયાસ કરવો એ કાયદાની રીતે ગુનો છે. હમણાં જ કેન્દ્ર સરકાર દ્વારા આપઘાતના પ્રયાસને ગુનો ના ગણવો જોઈએ એ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે, તો એ ખૂબ જ આવકાર્ય છે. એના લીધે જે ઘણા પેશન્ટ્સ જે મદદ માટે આવતા ખચકાતા હતા કે ક્યાંક મદદ માંગવા જતાં જ ફસાય નહીં જઈએ ને, તો એવા લોકો બહાર આવશે, મદદ માંગશે, તો એ ચોક્કસપણે એ પણ એક થોડો જવાબદાર હતું જ. સાહેબ, બીજું એ પણ છે કે ઘણા એવા વ્યક્તિઓ પણ છે કે જેની માટેનું માન સર્વસ્વ છે, ક્યારેક સમાજમાં માન ગુમાઈ જશે કે મારી ઇજ્જત ખરાબ થઈ જશે એવી ડરને એવા ડરને કારણે પણ ઘણા લોકો એવા છે કે જે આત્મહત્યા તરફ પ્રેરાય છે, તો આ વિશે આપ શું જાણશો? હા, એ પણ વાત સાચી છે કે જ્યારે ખૂબ જ વધારે ગિલ્ટ થાય કે પોતે કદાચ સમાજમાં મોં નહીં બતાવી શકે તો એના લીધે પણ
આપઘાતનો પ્રયત્ન વ્યક્તિ કરતા હોય છે એને આપણે થોડું ઘણી વખત ઇમ્પલ્સિવ એક્ટમાં પણ ગણી શકીએ કે ટેમ્પરરી એમને ખૂબ જ એન્ઝાયટી વધી જાય, એ સમયે એમને કોઈ જ બહાર રસ્તો ના દેખાય, એ સમયે એ આપઘાતનો પ્રયત્ન કરે, અથવા તો ડિપ્રેશનની અવસ્થામાં એમને એમ જ નેગેટિવ વસ્તુઓ જ લાગતી હોય કે આના આમાં હવે મારા આગળ કોઈ જ રસ્તો નથી, તો એમાં પણ આપઘાતનો પ્રયત્ન કરતા વ્યક્તિઓ જોવા મળે છે. સર, આ સમગ્ર ચર્ચા દરમિયાન આપે જે વાત કરી, માનસિક સ્ટ્રેસ સૌથી અગત્યનું કારણ છે, આર્થિક કારણ, સામાજિક કારણ, દારૂ, વ્યસન, એ બધા કારણો આત્મહત્યા માટે જવાબદાર છે. તો સાહેબ, તમે આજના દિવસે અમારા વ્યુઅર્સને આપના તરફથી શું સંદેશ આપશો? મારા તરફથી એ જ સંદેશ કે કોઈ પણ સ્ટ્રેસ છે એ બાબત, સ્ટ્રેસને સારી રીતે હેન્ડલ કેવી રીતે કરવો એ દરેક વ્યક્તિએ પોતે શીખવાનો પ્રયત્ન કરવો જોઈએ. સ્ટ્રેસ મેનેજમેન્ટ, રિલેક્ઝેશન એક્સરસાઇઝ, વ્યક્તિએ પોતાના માટે સમય આપવો જોઈએ, એ વસ્તુઓ પર ભાર મૂકવો જોઈએ, અને જરૂર જણાએ કોઈ એવા લક્ષણો જોવા મળે તો મદદ માટે પણ આગળ આવવું જોઈએ. ખૂબ જ સરસ વાત કરી સાહેબ આપે કે સ્ટ્રેસને દૂર કરવા માટે માણસે પોતે જ પ્રયત્ન કરવો રહ્યો. એક્સરસાઇઝ દ્વારા તમે કરી શકો છો, હળવું સંગીત સાંભળીને, ફિલ્મ જોઈને તમે તમારા મનને હળવું રાખી શકો છો, અને જ્યારે આવા કોઈ પણ પ્રકારના વિચાર આવે ત્યારે ધાર્મિક પુસ્તક લઈને પણ જો આપ બેસો તો આ વિચારને તમે તમારા મગજમાંથી કાઢી શકો છો. રત્નાની સાહેબ, આજે આપણે અહીં પધારી અને ખાસ કરીને મારા વ્યુઅર્સને આત્મહત્યા વિશેની ઝીણવટપૂરી જે વિગતે માહિતી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. વિટકોઝ ન્યૂઝમાં આજની અમારી ખાસ રજૂઆત હતી આત્મહત્યા નિવારણ દિવસ ઉપર. આ રજૂઆત આપને ચોક્કસથી ગમી હશે, તો અત્યારે અમને બસ રજા આપશો. ફરીથી મળીશું આવી જ એક નવી રજૂઆત સાથે.